ચલો બાળકો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ. તો આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છે. કયો વિષય? અંગ્રેજી. અંગ્રેજી વિષયમાં આપણે એથી ડી શીખી ગયા ને, હવે આપણે એનું પુનરાવર્તન શીખવાનું છે. શું પુનરાવર્તન? તો આપણે આ શું આપેલો છે, એ બી સી અને ડી, બરાબર? તો એનું પુનરાવર્તન આપણે કરવાનું છે. તો અહીંયા બધા ખાનામાં એ લખવાના, આ ખાનામાં બી લખવાના, અહીંયા સી લખવાના અને અહીંયા ડી લખવાના, બરાબર? અને અહીંયા સરખા અંક જોડવાના. તો આ બી આપેલો છે તો બી સાથે જોડવાનો, સી આપેલો છે તો સી સાથે જોડવાનું, એ આપેલો છે તો એ સાથે, અને ડી આપેલો છે તો ડી સાથે જોડવાના, બરાબર? તો હું તમને પહેલાં સાધ્યપોથીમાં બતાવી દઉં છું. જુઓ, તો આ ઓગસ્ટ મહિનાની સ્વાપોથી છે, બરાબર? કઈ સ્વાપોથી છે? ઓગસ્ટ મહિનાની. એમાં તમારે અંગ્રેજી વિષયમાં પાના નંબર 34, પાના નંબર 34 ઉપર ક્લાસ વર્ક અને 35 ઉપર હોમવર્ક આપેલું છે, બરાબર? તો 34 ઉપર ક્લાસ વર્ક અને 35 ઉપર હોમવર્ક. તો ક્લાસ વર્કમાં તમારે શું કરવાનું છે? એથી ડી સુધી તમારે પુનરાવર્તન કરવાનું છે. તો અહીંયા બધા ખાનામાં એ લખવાનો, આ બધા ખાનામાં બી, અહીંયા સી અને અહીંયા ડી, બરાબર? હું તમને હમણાં બોર્ડમાં શીખવાડીશ. અને અહીંયા તમારે શું કરવાનું છે? તો સરખા અંક જોડવાના છે. તો અહીંયા શું આપેલું છે? બી. તો બી સાથે જોડવાનું, અહીંયા બી આપેલો છે. અહીંયા સી આપેલો છે તો સી સાથે જોડવાનું, તો સી અહીંયા આપેલો છે. અહીંયા એ આપેલો છે તો એની સાથે જોડવાનું. અહીંયા ડી આપેલો છે તો ડીની સાથે જોડવાનું. આ રીતે તમારે બોર્ડમાં હું તમને શીખવાડું છું, બરાબર? તો આ તમારો ક્લાસ વર્ક છે અને આ હોમવર્ક છે. હોમવર્કમાં પણ તમારે આ રીતે જ લખવાનું છે, બરાબર? શું આપેલું છે હોમવર્કમાં? તો ચિત્ર જોઈને આલ્ફાબેટ પરતે ગોળ કરો. તો અહીંયા શું આપેલું છે? એ. તો એની ઉપર તમારે રાઉન્ડ કરવાનો. અહીંયા સી, કેટ. કેટ એટલે બિલાડી. તો બી સી, તો અહીંયા કેટ. તો અહીંયા સી ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. અહીંયા ડોગ, ડી. તો ડી ઉપર કરવાનું, બરાબર? અહીંયા ડી ઉપર રાઉન્ડ કરજો. અને અહીંયા બી, તો બોલ. તો બી ઉપર રાઉન્ડ કરવાનું. આ તમારું હોમવર્ક છે. અને અહીંયા તમારે એથી ડી સુધી લખી નાખવાના. બધા ખાના ખાલી છે અહીંયા, અહીંયા ટપકા આપેલા છે ત્યાં તમારે જોડવાના, અને અહીંયા ખાના ખાલી આપેલા છે ત્યાં તમારે એ લખી નાખવાનો, બરાબર? આ તમારું હોમવર્ક છે અને આ ક્લાસ વર્ક છે. તો અંગ્રેજી વિષયમાં પાના નંબર 34 ઉપર ક્લાસ વર્ક અને 35 ઉપર હોમવર્ક, બરાબર? તો આ તમારે બીજા દિવસે મને ફોટો પાડીને બતાવી દેવાનું, બરાબર? બધાએ બતાવવાનું છે. હા, તો હવે આપણે બોર્ડમાં ભણી લઈએ. જુઓ, હું તમને શીખવાડું છું. આ બાજુ ધ્યાન આપો. તો પુનરાવર્તન કરવાનું છે એથી ડી સુધી. તો અહીંયા શું લખવાનું છે? આ શું કહેવાય? એ કહેવાય. તો અહીંયા શું લખવાનું? એ ફોર એપલ. બધા ખાનામાં તમારે એ લખી નાખવાના. આવી રીતે તમે આપણે ભણી ગયા ને એ, તો બધા ખાનામાં તમારે એ લખવાનું, બોલતું જવાનું, એ એ. આવી રીતે તમારે એ બધા ખાનામાં લખી નાખવાનો. તો અહીંયા શું છે? બી છે. બી ફોર બોલ. તો અહીંયા બી લખી નાખવાનો. શું લખવાનું? બી. બધા ખાનામાં તમારે બી લખી દેવાનો. આ રીતે તમારે બધા ખાનામાં બી લખી દેવાનો, બરાબર ને? શું લખવાનું? બી. અને શું કહેવાય? બી. બી ફોર બોલ. સરસ. અને સી, સી ફોર કેટ. અહીં શું લખવાનું બધા ખાનામાં? હા, સી લખવાનું. શું લખવાનું? સી, સી. એવી રીતે બોલતું જવાનું અને લખતા જવાનું. આપણે આગળ શીખી ગયા ને એથી ડી, તો હવે તો તમને આવડી ગયું હશે. અને આને શું કહેવાય? ડી ફોર ડોગ. તો અહીંયા ડી લખવાનો. શું લખવાનું? ડી. આવી રીતે ડી કરવાનો, બધા ખાનામાં ડી કરી દેવાનો, બરાબર ને? તો આવી રીતે ડી બધા ખાનામાં કરી દેવાનો. શું કરવાનું? ડી કરવાનો આવી રીતે, બરાબર? હા. તો હવે શું કરવાનું? સરખા અંક જોડો. તો અહીંયા શું આપેલું છે? બી આપેલું. તો તમારે જોડવાના છે, જોડકાની જેમ જોડવાના. અહીંયા બી આપેલો છે તો અહીંયા આપેલો છે બી. તો તમારે આવી રીતે
જોડી દેવાના. અહીંયા શું આપેલું છે, આને શું કહેવાય, સી કહેવાય. તો સી ક્યાં આપેલો છે, તો અહીંયા આપેલો છે, તો અહીંયા જોડવાના. બરાબર. અહીંયા શું આપેલું છે, એ આપેલો છે, તો એ ક્યાં આપેલો છે, અહીંયા આપેલો છે, તો તમારે અહીંયા એને જોડવાના. અહીંયા શું કહેવાય, ડી કહેવાય. તો અહીંયા ડી છે, તો અહીંયા જોડકા આવી રીતે જોડી દેવાના. બરાબર ને. એથી ડી સુધી તો આપણે શીખી ગયા. તો હવે આપણે એનો પુનરાવર્તન શીખીએ. આ બધાને એ કહેવાય, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી, એવી રીતે તમારે લખી નાખવાનું. બરાબર. તો તમને કોઈ પૂછે તો આજે કયો વાર છે, તો કઈ તારીખ છે, તો 4 તારીખ. કઈ તારીખ, 4 તારીખ. આજે કઈ તારીખ છે તમને કોઈ પૂછે તો કહેવાનું 4 તારીખ. અને વાર કયો, તો વાર બુધવાર. કયો વાર છે, બુધવાર. મમ્મીને પૂછી દેવાનું કે આજે કયો વાર છે મમ્મી, તો મમ્મી તમને કહેશે કે આજે બુધવાર છે. તમને કોઈ બહારથી આવીને પૂછે કે આજે કયો વાર બેટા, તો તમે શું કહેશો, બુધવાર, એવું કહી દેવાનું. બરાબર ને. વારના નામ યાદ રાખવાના એટલે તમને આવડી જાય. અને ફટાફટ લખી દેવાનું, મમ્મી કે સારા અક્ષરે લખો, તો સારા અક્ષરે બધા એ લખી નાખવાના, પછી બધા બી લખી નાખવાના, સી લખી નાખવાના અને ડી લખી નાખવાના. સરસ અક્ષરે લખવાનું, કે લીટા કરવાનાની, બુક ફાડવાની નહીં. બરાબર. અને જો વધારાનો ટાઈમ રહે તો આપણે ખાનાવાળી નોટમાં પણ લખી દેવાનું. બરાબર ને. જેને ખાનાવાળી નોટ બનાવી હોય ને એને મને બતાવી દેવાની. તમે જ્યારે સાથે પોથી બતાવવા આવો ને ત્યારે ખાનાવાળી નોટ પણ લેતું આવવાનું અને મને બતાવી દેવાની. બરાબર. કે તમે વધારે કેટલું ભણો છો, તો સરસ લખવાનું. જો તમારે બુકમાં લખાઈ જાય તો નોટમાં પણ, ખાનાવાળી નોટમાં બધું એકસાથે લખી જ દેવાનું, એક જ નોટ કરવાની બધા વિષયની. બરાબર. તો તમારે વધારાનો સમય મળે તો તમારે લખી નાખવાનું. બરાબર. બુક ફાડવાની નહીં. અને એબીસીડી બોલવાની, રોજે રોજે એબીસીડી બોલવાની જ, બોલીને પછી સુવાનું. બરાબર. બોલશો ને બધા, હે. સરસ. તો આપણો આ ક્લાસ વર્ક છે. બરાબર. તો તમારે ક્લાસ વર્કનો અને હોમવર્કનો ફોટો પાડી અને મને બીજા દિવસે મોકલી દેવાનું, અને બોલતું જવાનું અને લખતું જવાનું. શું કરવાનું, બોલતા જવાનું અને લખતા જવાનું. તો તમને જલ્દી આવડી જશે. બધાને હોશિયાર બનવું છે ને. સરસ. બધાને શું બનવું છે મને કહેજો, અહીંયા આવો ને ત્યારે મને કહેજો કે તમારે શું બનવાનું છે. તો તમે લખશો તો બનશો ને. હા. તો તમારે બધું લખી નાખવાનું. બરાબર ને બાળકો. હા. ચલો બાય. જય શ્રી કૃષ્ણ.